नमस्कार विद्यार्थियों, धोरण चार विषय पर्यावरण अने आपणो 16मो पाठ कामनो महीनो अने एनो छेल्लो टॉपिक छे पंखीओना पंजा अने चांच। विद्यार्थियों, पंखीओना पंजा अने एमनी जे चांच छे ने ए दरेक पंखीओनी अंदर एनी अंदर भिन्नता एटले के एक सरखा होता नथी, भिन्न होय छे एटले के जुदा होय छे। हवे आपणे पहेला पंखीओना पंजानी वात करीए तो पंजा एटले के पंखीओ जेना आधारे उभा रहे छे एमना पगनी आगळ नीचेनो भाग जे जमीनने अडेलो होय छे ने एने एना पंजा कहेवाय छे। हवे एना पंजा पण एक सरखा होता नथी। केवी रीते? तो केटलाक पंखीओ एवा होय छे के जे पाणीमां तरता होय ने, बतक जेवा पंखीओ, तो एमना पंजानी આંગળીઓ છે ને એની આંગળીઓ બે આંગળીઓની વચ્ચે ચામડીનો ભાગ આવેલો હોય કે જેની મદદથી તેઓ પાણીની અંદર તરવામાં સરળતા રહે, પાણીની અંદર તરવામાં આ પંજા એમને મદદરૂપ થાય। કેટલાક પંખીઓ એવા હોય છે કે જેમના પંજામાં ચામડીઓ જોડાયેલી હોતી નથી। ત્યાર પછી કેટલાક પંખીઓના પંજા ખૂબ મોટા હોય છે અને કેટલાક પંખીઓના પંજા ખૂબ ચકલી જેવા નાના પંખીઓના પંજા નાના હોય। જ્યારે સામરૂપ છે એવા મોટા પંખીઓના, સુરખાબ છે એવા મોટા પક્ષીઓ જે છે કદ અને આકારમાં, તો એવા પંખીઓના પંજા મોટા હોય છે। તો પંજા નાના પણ હોય, મોટા પણ હોય, કેટલાક પંખીઓની આંગળીઓ જોડાયેલી નથી હોતી કે જ્યારે કેટલાકની આંગળીઓ ચામડીની સાથે જોડાયેલી હોય છે। કેટલાક જે શિકારી પંખીઓ છે ને, બાજ છે, સમડી છે, તો આ બધા પંખીઓ એમના પંજાના જે આગળનો નહોર એટલે કે એમનો નખનો ભાગ હોય ને એ વળેલો અને અણીદાર અને નહોર વાળા હોય, એટલે કે એ શિકારને સરળતાથી ઝડપી શકે ને એના માટે એની રચના એવી રીતે કરેલી હોય। તો પંજાની અંદર પણ અલગ અલગ પંખી પોતે ક્યાં રહે છે, જમીન પર રહે છે, પાણીનું પંખી છે કે શિકાર કરીને આકાશમાં ઊંચે ઉડનારું પંખી છે, તો એ પ્રમાણે એમના પંજાની અંદર પણ અલગ અલગ રીતે પંજાની રચના કરેલી હોય છે। અને આ પંજાનો ઉપયોગ પંખીઓ ક્યાં કરે છે? બાળકો, એમને કઈ હાથ અલગ હોતા નથી કે પગ અલગ હોતા નથી, જે એમના પંજા છે બરાબર એ અને ચાંચ આ બંનેની મદદથી એ પોતે ચાલે છે, ખોરાક લે છે, જે પણ કાર્ય કરે ને એમના પંજા અને ચાંચની મદદથી જ કરે છે। બીજા બધા ભાગોનો ઉપયોગ એ કોઈ કામ કરવામાં બીજા શરીરના કોઈ પણ અંગોનો ઉપયોગ કરતા નથી। ઉડવામાં પાંખોનો ઉપયોગ કરે છે અને પંજાને ચાંચ વડે બેસવું બરાબર, એક જગ્યાથી બીજી જગ્યાએ ચાલતા ચાલતા પંખી ઉડે એની સાથે સાથે કબૂતરને તમે જોયું હશે કે દાણા ચડતું હોય તો એક જગ્યાએથી બીજી જગ્યાએ થોડું આગળ જાય છે, તો ચાલવાનું કામ, પાણીમાં તરવાનું કામ, શિકારને પકડવાનું કામ, આ બધું જ કામ, ઉડવાનું કામ ખાલી પાંખ કરે છે, એ સિવાયના કામ પંખીના પંજા અને પંખીની ચાંચ કરે છે। તો પંજાની મદદથી પોતે છે ને પાણીમાં તરી શકે છે, બતક જેવા જે પંખીઓ છે ને પંજાની મદદથી પાણીમાં તરી શકે છે। પાણીમાં તરતા દરેક પંખીઓને એમના પંજા ઉપયોગ થાય છે। ત્યારબાદ પંજાની મદદથી જમીન પર ચાલવાનું કામ પણ પંજાની મદદથી કરે છે। આપણે જેમ આપણા પગ વડે ચાલીએ છીએ એવી રીતે પંખીઓ પોતાના પંજાનો ઉપયોગ કરીને ચાલે છે। ક્યાંક કાદવમાં કે જમીનમાં ફસાઈ ગયા હોય તો પણ પંજાની મદદથી એક પંજા ઉપર દબાણ આપીને પગ ખેંચી અને પોતે બહાર નીકળવાનો પ્રયત્ન કરે છે। પછી ક્યાંક કોઈ એવો શિકાર હોય બરાબર કે શિકારી પંખીઓ હોય એ પંજાની મદદથી શિકારને પકડે છે, સમડી જેવા કે બાજ જેવા પંખીઓ હોય ને પોતાના પંજાની અંદર શિકારને એમના નહોરવાળા પંજા હોય છે એટલે એને શિકારને દબોચી અને પોતે પંજાની અંદર પકડી અને શિકારને ક્યાંક ખિસકોલી મરેલી ક્યાં તો ક્યાંક ઉંદર જેવું ક્યાંક જોયું હોય તો એને પકડી અને ઉડી જાય છે। તો આ રીતે પંજાનો ઉપયોગ અલગ અલગ કામ માટે કરે છે। હવે બાળકો, પંખીઓની ચાંચ, તો તમે કબૂતરની જે પંખીઓ આપણા ઘર આગળ આવે છે ને એની ચાંચ ખાલી વિચારો, અથવા તો હવે જયારે પંખીને જુઓ ને તમે ત્યારે જોજો, કબૂતર, ચકલી, પોપટ, કાગડો આ બધા પંખીઓ આપણા ઘર આગળ આવે છે। ચકલીની ચાંચ કેવી નાની હોય છે, પોપટની ચાંચ લાલ કલરની અને બાંકી હોય છે, કાગડાની ચાંચ લાંબી અને આગળથી થોડી અણીદાર હોય છે બરાબર, કબૂતરની ચાંચ સાવ નાની હોય છે। તો દરેક પંખીની ચાંચ એક સરખી હોતી નથી, એમાં પણ ભિન્નતા એટલે કે એની ચાંચ પણ અલગ અલગ હોય છે। જે રીતે પંજા અલગ હોય છે એવી રીતે ચાંચ પણ એક સરખી હોતી
नहीं चाँचनी अंदर पण अलग अलग घणा प्रकार जोवा मळे छे। केटला पंखीओ एवी होय के जेनी चाँच नानी होय, कबूतर छे, चकली छे, एवा पंखीओनी चाँच साव नानी होय छे। केटला पंखीओनी चाँच मोटी होय छे, कागड़ा जेवा पंखीनी चाँच केवी होय, मोटी होय छे। केटला पंखी एवा छे के जेनी चाँच आगळथी खूब ज अणीदार होय छे, बराबर। तमे बारना जे पंखीओ होय ने लक्कड़ खोदनी चाँच सहेज लांबी अने आगळथी अणीदार होय, अथवा ए सिवाय बार थी आता हो तमे क्या कोई अभ्यारण में कदाच जोवा गया हो नळ सरोवर जेवा, बराबर। तो नळ सरोवर नी अंदर छे ने डिसेम्बर अने जान्युआरी महीना में ए पक्षी नु अभ्यारण छे गुजरात नी अंदर, अपना राज्य नी अंदर पंखी नु अभ्यारण क्या आवेलू छे नळ सरोवर। अने नळ सरोवर एटलो सरस प्रदेश छे त्यां प्रवास पण जाय छे लोको, मोटू सरोवर छे ज्यां ऊंचू ऊंचू घास उगेलू होय छे ने तमे जाओ ने तो त्यां घोड़ी सवारी, ऊंट सवारी अने त्यां नावडी मां नानी नानी लाकड़ानी बोट होय छे ने एमां बेसी अने ए लोको तमने सरोवर नी अंदर फरवा लई जाय। त्यां तमने नीचे घणी बधी नानी नानी माछलीओ अने बार थी डिसेम्बर जान्युआरी महीनामां ज्यारे बार एटले के फॉरेन कहीए ने आपणे बीजो देश, त्यां ठंडीनुं प्रमाण पुष्कळ થઈ જાય એટલે કે બરફ બરફ છવાઈ જાય એટલે ત્યાંના પક્ષીઓ એટલી બધી ઠંડીથી બચવા માટે છે ને આપણી બાજુ આવે છે અને નળ સરોવરની અંદર આ પંખીઓ પોતાનો બે ત્રણ મહિના આ બે મહિના જેવો વસવાટ કરે છે। એટલે નળ સરોવરની અંદર ફરવાનો મહિનો ગયો ડિસેમ્બર જાન્યુઆરી, પછી ફેબ્રુઆરી થતા જેમ ગરમીનું પ્રમાણ વધે એમ પંખીઓ ઉડી અને બીજી સ્થળાંતર પોતાના દેશમાં પાછા જતા રહે છે। તો તમે જે ફોરેનના પક્ષીઓ જુઓ ને તો એમની ચાંચ પણ ખૂબ જ લાંબી હોય છે। તો પક્ષીઓની ચાંચ અમુક પક્ષીઓની નાની હોય, અમુકની મોટી હોય, અમુકની ખૂબ જ લાંબી અને આગળથી અણીદાર હોય, જ્યારે કેટલા પક્ષીઓની પોપડ જેવા પક્ષીની ચાંચ કેવી હોય છે આગળથી વાંકી હોય છે। અને એમની ચાંચ એમને કેવી રીતે મદદરૂપ થાય છે તો પંખીઓની ચાંચ ની મદદથી પોતે પહેલા તો પોતાનો ખોરાક લે છે, બરાબર ને, ચાંચની મદદથી ખોરાક મોઢામાં મૂકે છે, પછી પોતાના બચ્ચાને પણ ખોરાક ખવડાવવો હોય કે પાણી પીવડાવવું હોય કે એમને પણ પાણી પીવું હોય ને તો એ પોતાના ચાંચનો ઉપયોગ કરે છે। ત્યારબાદ શિકારી પંખીઓ હોય એ શિકારને પકડવા અને એને ચીરવા માટે પણ ચાંચનો ઉપયોગ કરે છે, બરાબર। પંખીઓ માળો બનાવવા માટે પણ ચાંચનો ઉપયોગ કરે છે, લકડખોર જેવું પંખી ચાંચની મદદથી લાકડું કાપે છે, દરજીડા જેવું પંખી એની આગળ તીક્ષ્ણ ચાંચ અણીદાર એની મદદથી પાંદડા સીવે છે, અને કબૂતર કાગડા જેવા પંખીઓ ચાંચની અંદર સડેકડા અને બધું ભરાવી અને લાવી અને પોતાનો માળો બનાવે છે। તો ચાંચની મદદથી પંખીઓ પોતાનો માળો પણ બનાવે છે। તો ચાંચની મદદથી પંખીઓ ઘણા બધા કામ કરે છે, ફક્ત ઉડવા માટે પાંખો છે, પાંખોનો બીજે ક્યાંય ઉપયોગ થતો નથી, એ સિવાય ચાલવું, માળો બનાવવો, શિકારને પકડવો, ખાવો, પાણી, આ બધા જ કામ એ જેમ આપણા માટે હાથ પગ છે ને મુખ્ય, હાથ પગ ના હોય તો વિચારો કલ્પના કરો કે આપણું શું થાય, કોઈ કામ કરી શકીએ, કદાચ એક પગ ના હોય તો આપણે હાથની મદદથી કામ કરીએ, એક હાથ ના હોય તો પગ અને હાથનો ઉપયોગ ની મદદથી કામ કરીએ, પણ હાથ પગ એ આપણા માણસના કામ કરવા માટેના મુખ્ય અંગો છે। એવી જ રીતે પંખીઓ માટે એમના કામ કરવા માટેના ઉડવા માટે પાંખો છે, પણ એનો ઉપયોગ ફક્ત ઉડવા માટે જ કરે છે, બીજા બધા કામ માટે એમના જે બે અંગો છે એ એમના પંજા અને ચાંચ છે। આપણે પાઠ્યપુસ્તકની અંદર અલગ પ્રકારના પંજા અને ચાંચ આવેલા છે તો આપણે એનો થોડો અભ્યાસ જોઈશું। વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો કે તમને પંખીઓના પંજાના એમની જરૂરિયાત પ્રમાણેના જે જુદા જુદા પ્રકારો હોય, જરૂરિયાત એટલે કે પાણીમાં રહેનારા પંખીની જરૂરિયાત પંજાની અલગ હોય, જમીન પર રહેનારા પંખીની અલગ હોય, તો એ પ્રમાણે એમના પંજાના આકાર આપેલા છે, બરાબર। તમે જોઈ શકો છો કે જુઓ અહીંયા પાણીમાં તરનારા જે પક્ષી હોય ને તો અહીંયા તમે આ પંજો જોઈ શકો છો કે અહીંયા જુઓ એમની આ એક બે ત્રણ આંગળીઓની વચ્ચે આ જે કાળો કાળો ભાગ છે ને એમની ચામડીની સાથે જોડાયેલો છે જે એમને પાણીમાં તરવા માટે મદદ કરે છે। પછી આ પ્રકારના પંજા એ વૃક્ષોની ડાળી પકડવા માટે, જુઓ લાંબી અણીદાર એમની આંગળીઓ છે અને લાંબો પંજો છે કે જેથી પોતે વૃક્ષોની ડાળી ઉપર એમની પકડ મજબૂત રાખી શકે છે। ત્યારબાદ આ છે ને શિકારી પંખી છે એના આગળના પંજા જુઓ તમે, એમના નખ વાંકા અને એકદમ અણીદાર છે
આગળ જાણે પેલું સોયની અણી હોય ને એ રીતના નખ છે કે જેવો શિકાર આવે એવા એમના નખ શિકારની અંદર ફસાવે એટલે શિકારની અંદર જતા રહે અને લઈ અને પંખી ઉડી જાય છે. ત્યારબાદ આ જુઓ, વૃક્ષો પર ચાલવા માટે આ રીતના પંજા હોય છે બરાબર. શિકારી પંખીની જેમ એમના નખ આગળના અને એમની આંગળીઓ થોડી પાતળી અને લાંબી છે કે જેથી વૃક્ષોની ડાળીઓની પકડ મજબૂત થઈ શકે છે. ત્યારબાદ આ તમે જોઈ શકો છો જમીન પર ચાલનારા એટલે કે સામરૂપ છે બરાબર અને સુરખાબ છે જે પાણી આગળ હોય પણ એ પોતે જમીનમાં ચાલે છે, તો આવા પંખીઓના પંજા છે ને એમના પગ થોડા લાંબા તમને અહીંયા દેખી શકો છો અને પંજા પણ થોડા લાંબા અને જમીન પર ચાલવા માટે મજબૂત હોય છે. તો આ રીતે અલગ અલગ પંજાના પ્રકારો અહીંયા તમે જોઈ શકો છો. તમારા પાઠ્યપુસ્તકની અંદર બાળકો 126 નંબરના પેજની અંદર આ પંજાના પ્રકાર આપેલા છે. ત્યારબાદ પંખીઓની ચાંચ પણ એમની ખોરાક પ્રમાણે જુદી જુદી હોય છે. તમે અહીંયા જુઓ છો કે માંસ જે શિકારી પંખીઓ છે ને એમની ચાંચ આ રીતની છે, માંસ ફાડવા માટે તેની મદદથી સરળતાથી એ શિકારને ફાડી શકે છે. ત્યારબાદ વૃક્ષ અને થડને કાણું પાડવું હોય ને તો આ રીતની આગળથી અણી દાળ ચાંચ લક્કડખોદ બરાબર ફૂલ સુંગળી જેવા પંખીઓની ચાંચ આ રીતે હોય છે. ત્યારબાદ જુઓ ફૂલોનો રસ ચૂસવા માટે પણ પંખીઓની ચાંચ આ રીતની હોય છે જે તમે જોઈ શકો છો. એની ચાંચ આ પણ તીક્ષ્ણ લાંબી અને આગળથી અણીદાળ જોવા મળે છે. ત્યારબાદ ઘણી બધી જાતના ખોરાક કાપવા અને ખાવા માટે બરોબર આ કાગડો છે ને કાગડા જેવી ચાંચ, કાગડો પણ બીજા ઉંદર જેવા ખિસકોલી જેવા મરેલા પ્રાણીઓને જીવતા ઉંદરને એ બધું પણ ખાઈ જાય છે પોતે, તો એ રીતે કાગડાની ચાંચ પણ આ રીતની હોય છે. પછી બીજ એટલે કે અનાજને તોડવા વાટવા માટે એટલે કે કબૂતર શું ખાય છે તો અનાજના દાણા છે, કાંકરીઓ છે, તો આ બધા માટે આ રીતની નાની ચાંચ હોય છે કે જે ચાંચની અંદર મજબૂતાઈથી એ પોતે અનાજને વગેરેને પકડી શકે છે અને એને તોડી અને એક પ્રકારનું એનું વાટવું એટલે કે એને એનો ભૂકા જેવું બનાવી શકે છે. ત્યારબાદ છીછરું પાણીની અંદર કાદવમાંથી નાના નાના જંતુઓને શોધવા માટે બતકની ચાંચ પણ આ રીતની હોય છે. બાળકો જુઓ ખૂબ જ પતલી અને એકદમ લાંબી અને અણીદાર ચાંચ છે, તો પાણીના પંખીઓ હોય ને એમની ચાંચ મોટે ભાગે આ રીતની લાંબી હોય છે કેમ કે એમને પાણીની અંદરથી માછલી અને પોતાનો બીજો ખોરાક શિકાર કરીને શોધવાનો હોય છે, તો એના માટે એની ચાંચ આ રીતની લાંબી હોય છે. તો પંખીઓની ચાંચ પણ આ રીતે અલગ અલગ તમે અહીંયા જોઈ શકો છો. તો પંજા અને ચાંચની અંદર પંખીઓની જરૂરિયાત પ્રમાણે કુદરતે એટલે કે ભગવાને એની અંદર અલગ અલગ રીતે એમની અંદર ચાંચ અને પંજા મૂકેલા છે.